संस्थापनार्थाय संभवामि युगे युगे। गुजरात सत्य अहिंसा अने धर्म का जे खेलायला प्रत्येक संग्राम ना ज्या मंडाण थया छे एवा गुजराते कभी कोई नु वर्चस्व सांख्यु नथी। सदियों पहला कितनी ये सल्तनतो या गुजरात पर त्राटकी ने वसमी भूत करीने लूटवानो प्रयत्न कर्यो, परंतु संगीत कला अने साहित्य नी मूड़ी आजे अकबंद रही छे। एवा गुजरात ना इतिहास नु एक सोनेरी प्रकरण अहीं गौरवांकित थयुं छे के जेना कणे कणमां गुजरातना संस्कार अने संस्कृतिनी सरगम छवायेली छे। आ दूरथी कोण आवी रह्युं छे? वृद्ध थवा छतां जेनुं देह कदी वळ्यो नथी, जेना दृढ़ पगलां कदी डग्या नथी, जेनुं उन्नत मस्तक कदी झुक्युं नथी, एवो आ प्रखर अने प्रचंड पुरुष आजे आवी स्थितिमां? हा, कोई कारण सर एना वाला वडनगर सामे मोगल सल्तनत नी आंख लाल थई अने एना निमित्त बन्या संगीत सम्राट तानसेन। માલિક રિયાઝ કરી રહ્યા છે। અરે અહીં મરીઝને ખુદાનો અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે માલિક ને રિયાઝ સુધે છે। મિયાજીને કહો કે હું એમની સાથે વાત કરવા માંગુ છું। ગુસ્તાખી માં, પરંતુ સંગીત સમ્રાટ ના રિયાઝ માં ખલેલ પહોંચાડનારને શાહી હુકમ અનુસાર સખત સજા સુનાવવામાં આવે છે। એની મને જાણ છે,
મિયા તાનસેનજી, બેગમ સાહેબા અને ખુદાના દરબાર વચ્ચે હવે જાજુ અંતર નથી. શું કહ્યું હકીમ સાહેબ? ફરીથી કહો. મેં એમ કહ્યું મિયા કે મરીઝ અને ખુદાના દરબાર વચ્ચે હવે જાજો ફાસલો નથી. વાહ હકીમ સાહેબ વાહ, મને પણ મળી ગયું. શું મળી ગયું? મારા નવા રાગ નું નામ મળી ગયું હકીમ સાહેબ. આજથી આ રાગ દરબારીના નામે ઓળખાશે. બજરાત, આ રાગ સાથે તમે પણ મારા સ્વરમાં સ્વર મિલાવો. જે તેના સાથી સાથે આજે ગાતા હું નાનમ નથી અનુભવતો, મને ફક્ર થાય છે. વાહ! પરંતુ શાસ્ત્રીય સંગીત ઉપરાંત લોક સંગીત નો મને શોખ છે, તેથી જ હું લોકગીતો ગોતવા માટે
ભાવરો બનીને ભટકતો ફરું છું. બૈજનાથ, એક સંગીત સમ્રાટ તરીકે નહીં, મિત્ર ભાવે પૂછું છું, દરબારમાં તમે શાહી ગાયકનું સ્થાન સ્વીકારશો? તાનસેનજી, જ્યાં સુધી આ દરબારમાં મારા વડીલ બંધુ સમાપ મોજૂદ છો, ત્યાં સુધી મને અહીં રહેવાનો શું અધિકાર છે? પરંતુ મારી એક વિનંતી છે. કહો કહો, વિના સંકોચે કહો. સંગીત પરની પાબંદી સમો આ શાહી કાનૂન દૂર થવું જ જોઈએ. બેલા શક, હું આજે જ આલમપુરાને જાણ કરીશ. વઝીર આઝમ, ચાલો આપણે તાનસેન ને આવાસે જઈશું. શું શહેનશાહ ઇન્સાન નથી? હું શહેનશાહ જરૂર છું, પરંતુ તાનસેનની કલાનો ચાહક પણ છું. પેલા બૈજુનો સબક મને હજી યાદ છે કે સરસ્વતીનું સ્થાન શહેનશાહના આસન કરતા ઘણું ઊંચું છે. અરે, જો ખુદ ખુદા પોતાના ભક્ત માટે ધરતી ઉપર આવી શકતો હોય તો એક શહેનશાહ પોતાના દોસ્તને ઘર કેમ ન જઈ શકે? વઝીર આઝમ, જાઓ, મા બદૌલતની જવાની તૈયારીઓ.